જરૂર છે તમને જે આવડતું હોય તે લખો ભલે કોઈ જુએ ન જુએ કઈ ફરક પડતો નથી સહેલું છે કે અઘરું છે તમને સમજાય છે જે લોકોએ હાથ ઊંચા કર્યા હતા ને ખરાબ થવું સહેલું છે એને મારે પ્રશ્ન પૂછવો છે કે જે લોકોને ખરાબ થવું સહેલું લાગતું હોય એ લોકો પ્લાનિંગમાં હોશિયાર હશે હેલો એ લોકોનો સેલ્ફ કોન્ફિડન્સ ડગમગતો જ હશે હંમેશા કારણ કે કોણ ગમે તારી ટક્કી પડે એનો એને પ્રશ્ન છે કે નહીં મિત્રો સારા બનવું જ સહેલું છે ખરાબ બનવા માટે તમારે અનેક પ્રકારના ઉદંડ પ્રયાસો કરવા પડે છે નેગેટિવ માઇન્ડસેટ કરવું પડે છે તમારે એના નેગેટિવ પ્લાનિંગ કરવા પડે છે અને એવા સમયે મને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવે છે અમદાવાદમાં એક ભાઈ એમણે સ્વામીના પગે લાગી અને હું જેમને સ્વામી પાસે લઈ ગયો હતો અને સ્વામીને કહે કે સ્વામી હું બરબાદ થઈ ગયો કે સ્વામી કહે કે એક કોમ્પિટિશન મારા ધંધાની કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ તમે કહો છો કે સીધી લાઈને ચાલુ રહે ધંધામાં આગું પાછું કરવું નહીં તો એમ કરવા ગયો તો હવે હું તો બરબાદ થઈ ગયો સ્વામી કે શું બરબાદ થયો એ કે મારો મહિને 50,000 નફો થતો હતો અત્યારે 30,000 પર આવી ગયો તો સ્વામી કે હવે શું કરવું છે તો કે વાંકી આંગળી રાખું તો ઘી ચટાય શું કે એટલે એમ કે કંઈક આગું પાછું કરવું પડે સ્વામી કે આ સ્વામીના સવાલો જુએ ને સ્વામી કે 30,000 અને 50,000 આ બેમાં ફરક તમને બતાવું સ્વામી કે 50,000 કમાતા હતા ત્યારે ઊંઘ આવતી હતી અને 30,000 કમાવો છો ત્યારે ઊંઘ આવે છે આ બેમાં ફરક છે કે આ સ્વામી પેલા 50,000 આવતા હતા ને ટેન્શન હતું કોઈ ફોટા પાડી લેશે કે આગુ પાછું કરું છું તો પકડાઈ જઈશ સ્વામી કે ઊંઘ આવે છે હા સ્વામી કે ઘરમાં શાંતિ છે કે હા ખર્ચા નીકળી જાય છે કે હા કોઈ તકલીફ છે માનસિક રીતે કે બસ થોડું વધારે કમાવાય તો સારું સ્વામી કે આશીર્વાદ છે પોઝિટિવ મહેનત કરજો વાંકી આંગળી કાઢવાની વાત વાંકી આંગળીએ ઘી કાઢવાની વાત કરતા નહીં સ્વામી એક વાક્ય બોલ્યા ત્યાર પછી સ્વામી કે નીતિ હશે ને તો પ્રતિષ્ઠા અને પારદર્શકતાને કારણે ભરોસો આ બંને ઊભા થશે સમજાય છે નીતિ હશે ને તો પ્રતિષ્ઠા પણ બનશે ને લોકોનો વિશ્વાસ પણ સંપાદન કરી શકશો આ બહુ જ મોટું લેસન એ સ્વામીએ તે વખતે આપેલું હું તમને એલ્વિન ટોફલરની વાત કરીશ તમને ખબર છે ને પાવર શિફ્ટ કરીને એમનું એક પુસ્તક છે આ બધા પુસ્તકો વાંચજો કારણ કે આપણા ટિકટોક ગુરુઓ બહુ થઈ ગયા છે એટલા બધા ગુરુઓ છે ને ટિકટોક જોઈ જોઈને આપણને થાય કે આમ હોટ કરીને આમ ફોટા પાડીએ તો હારા લાગે એ પણ ગુરુઓ જ છે બધા પેલા એકલવ્યએ ખાલી મૂર્તિ મૂકેલી અને મૂર્તિ મૂક્યા પછી એણે ધનુર્વિદ્યા શીખ્યો આપણે તો મૂર્તિઓની મૂર્તિઓ આમાંથી ચરક્યા જ કરે બરાબર તો આ પુસ્તક એ ખાસ વાંચો એણે બહુ અદ્ભુત વાત કરી છે પાવર શિફ્ટ એને કીધું પહેલાના સમયમાં શરીર બળ કામ કરતું હતું પછીના સમયમાં ધન બળ કામ કરતું થયું પછીના સમયમાં બુદ્ધિ બળ કામ કરતું થયું જે ક્ષેત્રમાં તમે છો એમાં બુદ્ધિનું બળ કામ કરે છે પણ એણે લખ્યું છે કે હવે પછીનો સમય એ માત્ર અને માત્ર નીતિ બળ એટલે પાવર ઓફ કેરેક્ટરથી કામ થશે અને તમે જોજો સિમ્પલ વાત છે ઇકોનોમિકનો સિદ્ધાંત છે જે ઓછું હોય ને એની કિંમત વધે બરાબર સપ્લાય ઓછો હોય તો કિંમત વધે કે નહીં હમણાં સરે વાત કરી કે બહુ દૂષણ થઈ ગયા બહુ જમાનો બગડી ગયો હાથે હું પણ વિદ્યાર્થીઓ સાથે રહું છું આ બધા સંતોની સાથે રહું છું મને ખબર છે ખરેખર કશું બહુ બગડ્યું નથી બહુ આશા ગુમાવવા જેવી નથી હા જો તમને એમ લાગતું જ હોય કે ખરેખર બધું બગડ્યું છે તો કિંમત કોની વધશે જે સારું છે તેની જો તમારે તમારી કિંમત વધારવી છે તો હવે પછીના સમયમાં તમારું હવે પછીનું કોઈ પણ યોગદાન પરિવાર માટે હોય ઉદ્યોગ માટે હોય તમારા અભ્યાસ માટે હોય આ લેવલ ઉપર રાખવાની આવશ્યકતા ઊભી થશે હું તમને આને માટે 1996 ની વાત છે 1996માં એમ એન ચેટર્જી
टाइम्स ऑफ इंडिया ना बहु मोटा गजाना पत्रकार ए एक लेखनी अंदर आ 96 मा लखे छे एके भारत मा जे कंपनीओ एक्सपोर्ट करे छे अने हुंडियामण रळी आपे छे એને માટે ભારત સરકારે કાયદો ફેરવ્યો. એની કદર રૂપે એની ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ માફ કરી, બરાબર? કે તમે બધા ભારતને રળી આપો છો, તમારી ઇમ્પોર્ટ ડ્યુટી માફ કરીએ છીએ. તમને નવાઈ લાગે, આ માફ કરવાની વાત આવી ત્યાર પછી જે કૌભાંડો થયા એમાં ભારત સરકારને ઇમ્પોર્ટ ડ્યુટી તો ન મળી, ઉલટા લોકો એનો ગેરલાભ ઉઠાવ્યો અને 17,000 કરોડ રૂપિયાનું નુકસાન એક વર્ષમાં કર્યું, છેવટે બંધ કરવું પડ્યું. એટલે આપણને દરવાજા ખોલી આપીએ છીએ સુવિધાઓના, પણ આપણે રસ્તા જ ઊંધા જ હોવાના, ફાવી ગયું છે આપણને. પાછા આપણે કહીએ પણ ખરો, ભલે કાનૂન આંધળો છે, પણ અમે ક્યાંય નહીં, એક આંખમાં ગાણું પાડીને હોધી કાઢીએ, ક્યાં કઈ જગ્યાએથી આપણે નીકળી શકીએ. આપણે વિચાર કરવાની આવશ્યકતા છે કે પ્રમુખ સ્વામી મહારાજે આ બાબતે એટલી બધી સ્પષ્ટતા આપી છે. એમણે તો કેટલીક વખત તો વ્યવસાયના પ્રકારો બદલાવ્યા હોય એવું પણ બન્યું છે. એક વખત સ્વામી પાસે ડુમસમાં એક ગુટકા ઉત્પાદક કંપનીના માલિક આવ્યા, મોટા દાનની તૈયારી સાથે આવેલા કે આવા મોટા સંત પાસે જઈએ છે તો દાન સારું આપીશું. એટલે સંતોએ ઓળખાણ કરાવી, આ લેવલના શેઠ છે અને આ કામ કરે. સ્વામી કહે, શેનું તમારો ધંધો શું છે? હવે ધંધો આવા સંત પાસે આવું બોલતા હોય પાછું શરમ લાગે કે ગુટકા વેચવું છે એમ કહેવાય, ગુટકા બનાવવું છે એમ કહેવાય. એ કે સ્વામી, અમારું આ બધું કામકાજ છે એમ તેમ ગોટા વાળ્યા. પછી સ્પષ્ટતાથી સંતોએ કીધું કે આ છે ને ગુટકા બનાવવાનું કામ કરે છે. અને સ્વામીનું તરત મૂડ ફરી ગયું. સ્વામી કે હિન્દી ભાષી હતા, સ્વામી કે આપ જાણતે કે ગુટકા ખરાબ ચીજ. સ્વામી કે આપકે બધી વાતચીતમાં ખબર પડી. સ્વામી કે આપકી માતાજી કી ભી ઈચ્છા નહીં હૈ, આપને વૈષ્ણવી તિલક ભી કિયા હૈ, આપ તો ભગવાન કે ભક્ત હો ઓર માતૃભક્ત ભી હો. કેટલા લાગણી પણ એને લાગણીથી પણ સંકોરે છે. અને પછી કે છે, અબ ભક્ત ભી બન જાઓ, સંત કે ભક્ત બન જાઓ, ત્રિવેણી સંગમ હો જાયેગા, ભગવાન કા માતા કા ઓર સંત કા. સ્વામી કે આજે પ્રતિજ્ઞા કરીને ઉભા થાવ કે હું ધંધો બદલીશ, કાલે કાલે નહીં બદલાય, આ બધું એકદમ નહીં બદલાય, પણ તમે ચેન્જ કરવાની તૈયારી રાખ. ભાઈ વ્યસન છોડાવ્યા છે તો લાખો ને એમણે, પણ વ્યસન કરનારના મૂળમાં જ ઘા મારવાની તૈયારી એ સંતની નિસ્વાર્થ ભાવના હોય ને તો થઈ શકે છે. એમણે આવા પ્રકારો પણ બદલાવ્યા છે. મને યાદ છે, અમે ગોંડલમાં હતા અને નરહરી અમીન તે વખતના શહેરી વિકાસ મંત્રી અને સ્વામી બેઠા હતા. અને પેલા એમને ખબર પડી, એ ગયા હતા વેરાવળ અને સોમનાથ, ને સોમનાથ વેરાવળથી પાછા આવતા એમને ખ્યાલ આવ્યો કે સ્વામી અહીંયા છે, કે ચલો દર્શન કરતો જાઉં. તો નરહરી અમીન આવ્યા, સ્વામીના ચરણમાં પગે લાગીને નીચે બેઠા હતા બધા જ નીચે. સ્વામી એકલા સોફા પર હતા, અમે બધા નીચે બેઠા. પછી સ્વામીએ કીધું કે શું એકદમ જ આવી ગયા? નરહરી અમીનના 6 પેઢીથી બધું સ્વામિનારાયણ સંપ્રદાયનો વંશ ચાલે, એટલે સ્વામી એ લોકોના દાદાને બધાને ઓળખે. એટલે સ્વામી કહે, કેમ એકદમ તારે આવવાનું થયું? એટલે તો દીકરા જેવું હતું. એટલે એમણે કીધું કે હું સોમનાથ વેરાવળ ગયો હતો. સ્વામી કે કંઈ કામ હતું ત્યાં કે દર્શન કરવા? કે ના ના, ત્યાં મત્સ્યોદ્યોગ કેન્દ્રનું અમે ઉદ્ઘાટન કરીને આવ્યા, મત્સ્ય ઉદ્યોગના કેન્દ્રનું વેરાવળ સોમનાથમાં ઉદ્ઘાટન કરીને આવ્યા. અને હવે ત્યાં આગળ માછલાઓના વેપારનું બહુ મોટું કેન્દ્ર બનશે. અને સ્વામી કે તને કંઈ ભાનભાન છે કે નહીં? સ્વામી કે આ દ્વારકા ને સોમનાથ ને આ બધી જગ્યા એ તીર્થ ક્ષેત્ર કહેવાય, જ્યાં હંમેશા આધ્યાત્મિકતાની સુગંધ આવતી હોય, તું આ બધી દુર્ગંધ લઈને ક્યાંથી આવ્યો? સ્વામી કે તને તો ખબર પડવી જોઈએ કે નહીં? પેલો કે, પણ બાપા શું બાપા બાપા કરે છે? સ્વામીએ જે બરાબર ધમધમાયો. સ્વામી કે બધું કેન્સલ કર, સોમનાથ વેરાવળમાં બંધ કર, અને દ્વારકામાં પણ મેં સાંભળ્યું તમે કરવાના, તો કે હા એની તૈયારી 2 દિવસ પછી જ છે. સ્વામી કે બંધ કર. આટલા પાવરથી સત્તા ઉપર બેઠેલી વ્યક્તિને આટલા પ્રેશરથી કહી શકે
એ અંદરની સ્વચ્છતા કેવી હોય ત્યારે બોલાય, એ અંદરની પવિત્રતાનો ટંકાર કેવો હોય ને ત્યારે આ નીકળે. પેલા એ કીધું કે હા સ્વામી, હું કહી સ્વામી કે કહી દઈશ નહીં, હમણાં ફોન કર. ઉદઘાટનો કેન્સલ, ત્યાં બેઠા બેઠા જ સ્વામી ઉદઘાટનો કેન્સલ કરાય. અને સ્વામી કે બધા ઓર્ડરો કેન્સલ કરો, જે જગ્યાએ મત્સ્ય ઉદ્યોગ ચાલે છે એ જગ્યાએ એને એન્કરેજ કરો, પણ આ પવિત્ર તીર્થધામોની અંદર આ નહીં થવું જોઈએ. તો સ્વામીએ આ બધી કેટલીક વાતો એવી છે કે જે બહાર નથી આવતી, પણ સ્વામીએ આવી આવી રીતે સાંસ્કૃતિક અને નૈતિકતા આ બંનેનું કોમ્બિનેશન કરીને જે સંતુલન આપ્યું છે સમાજને, એ બહુ વિશિષ્ટ છે. હું તમને પણ બધાને આ બાબતે જાગૃત થવા માટે વાત કરું છું. તમે જુઓ, મને યાદ છે કે મારી વાચન કથા કરીને એક પુસ્તક શ્રેણી છે, ત્રણ પુસ્તકોની, એમાં ઝવેરચંદ મેઘાણીના ગ્રાન્ડસન મહેન્દ્ર મેઘાણીએ હું સંપાદન કર્યું છે. મહેન્દ્ર મેઘાણી પોતે આની અંદર એક જગ્યાએ લખે છે કે દરબાર ગોપાળદાસ હતા, તમે બધાએ નામ સાંભળ્યું હશે, સ્વાતંત્ર્ય સેનાની વસોના દરબાર, એમના એક દીકરા હતા જેનું નામ હતું મહેન્દ્રભાઈ. એ તે વખતે સ્વાતંત્ર સેનાના સંગ્રામમાં જોડાયેલા. હવે થયું કે એ સમયે દરબાર ગોપાળદાસની ધરપકડ કરી અને મદ્રાસની જેલમાં નાખેલા બ્રિટિશરોએ, અને મહેન્દ્રભાઈને શોધતા હતા, એનો બાપ દીકરા બંનેને જેલમાં નાખી, તો મહેન્દ્રભાઈ છુપાતા ફરે. એટલે એક દિવસ બાતમી મળેલી કે ભાદરણના બસ સ્ટેન્ડ પર મહેન્દ્રભાઈ કોઈક જગ્યાએ ભાગી જવાની પેરવીમાં છે. બ્રિટિશ પોલીસ પાછળ પાછળ આવી, ભાદરણમાં બસ સ્ટેન્ડ પર બોરસદ જતી બસમાં આ ચડી ગયેલા, પોલીસ પણ ચડી પાછળ જ. તો મહેન્દ્રભાઈએ બાજુમાં પડેલા બેઠેલા એક મજૂરનો ગમછો લીધો અને માથા પર બાંધી દીધો, મજૂર જેવા દેખાય એટલે, અને એના હાથમાં બીડી હતી, એ બીડી પીતો હતો બેઠો બેઠો, બીડી લઈને આ પીવા માંડ્યા. એટલે પેલો પાછળથી શું લાગે, પેલા કે આ મજૂર જ લાગે છે ને બીડી ફૂંકે, દરબાર ગોપાળદાસનો દીકરો એ બીડી થોડો ફૂંકે, પીએ તો સિગરેટ પીએ. એટલે એક જણ બોલ્યો પણ ખરો, પેલો મહેન્દ્ર જેવો લાગે છે, એ કે ના ના કે આ મજૂરીઓ લાગે છે, જો નહીં આ બીડીના ધુમાડા કરે એ ના હોય, એમ કરીને નીકળી ગયા. આ ઘટનામાં એ બચી ગયા ને એનો કાગળ એને મદ્રાસની જેલમાં લખ્યો એના પિતા, અને લખ્યું કે હું બચી ગયો પિતાશ્રી. આપણો આજકાલના પિતા હોય તો વાહ મારો દીકરો કેવું પડે, હોશિયાર તું બચી ગયો. આણે શું લખ્યું ખબર છે? એણે લખ્યું કે જે શુદ્ધિના પાઠ મેં તને ભણાવ્યા છે એ શુદ્ધિના પાઠ તારામાં નહીં હોય તો હવે પછી મળેલી સ્વતંત્રતા પણ અશુદ્ધ હશે. તું પકડાયો હોત તો મને વધારે ખુશી થાત, પણ તે ખોટો માર્ગ લઈને બચવાના પ્રયાસ કર્યા એ મને ગમ્યું નથી. આપણે ત્યાં એક શબ્દ વપરાય છે, સક્સેસ બાય ઓલ મીન્સ, યાદ છે? સક્સેસ બાય ઓલ મીન્સ, મીન્સ નો અર્થ શું થાય? મીન્સ એટલે સાધન, શું થાય? કોઈ પણ સાધન વાપરો, બાય હુક ઓર ક્રૂક સફળ થાઓ. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આગળ આપણને સાહસિકતા બતાવે છે, પણ નૈતિકતા છોડ્યા વગર. સ્વામી એક વખત અમૃત મહોત્સવ યોગીજી મહારાજનો હતો ગોંડલમાં, અને પાણીની જબરજસ્ત તકલીફ, પાણી આવવાનું હતું દૂરના ડેમમાંથી, અને એ પાઇપલાઇન નંખાતી હતી, અને એમાં કેટલીક જગ્યાએ પાઇપલાઇન નાખવા માટે પણ ગોંડલની નગર પંચાયત એ જલ્દીથી સહયોગ નહોતી આપતી. વળી પાણી આવવાનું હોય તો પાણી માટેની જે કેટલીક મજૂરથી માંડીને કેટલીક એના વ્યવસ્થા, તે વખતે તો બુલડોઝર નહોતા, પણ ખોદકામ માટેના માણસો હોય, સાધનો હોય, એ બધા માટે પણ નગરપાલિકાને વાત કરેલી તો આપે નહીં. તો પ્રમુખ સ્વામી જાતે ગ્રાઉન્ડ ઉપર હોય, કામ ચાલુ હોય ને ત્યાં, પોતે જાતે પણ ક્યારેક ખોદવા લાગે. હવે એમાં ચાલુ હતું ખોદકામ, તે વખતે એક દરબાર આવ્યા. દરબાર કે આ તમે શું મહેનત કરો છો, તમને સહકાર કોણ નથી આપતું? એટલે સ્વામી કે અમે અરજી આપી છે, બધી સહકાર આપે જ છે. ના ના કે મને બતાવો, બધા પાલિકામાં જઈ જઈને દંડા મારી આવો, આ બધાની પાસેથી પરમિશન આમ ઊભા ને ઊભા લખાવી લો. હવે હતા એવા જરાક માથા ભારે,
गया स्वामी मांड मांड के तुम चिंता नहीं करो बधु थाय छे ए गया ने ए गया पछी एक संते कीधु के स्वामी ए जवाबदारी लेतो तो आपणे हूँ मारजूक करीने लई आवे आपणे तो काम ज थाय छे ने स्वामी के हवे स्वामीना शब्दो जुओ स्वामी के आपणे जे थाय ते समझूती थी अने नीति थी करीए आपणे एवी कोई दादागिरी करवानी जरूर नथी हवे तमने ख्याल आवे छे के આપણે આપણા જીવનને ઓનેસ્ટી ઇઝ ધ પોલિસી એ પોલિસી જો ગણતા હોઈએ તમને ખબર ને પોલિસી આજે તમે LIC ની પોલિસી લીધી હોય લાભ ક્યારે મળે 10 વર્ષે 15 વર્ષે પોલિસીના આધારે લાભ મળે બરાબર ને કાં તો મરવું પડે બીજા લાભ મળે બરાબર પણ ટૂંકમાં વાત એ છે કે પોલિસી શબ્દનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો લાભ ક્યારે મળે છે વર્ષો પછી મળે છે તો તમે જો ઓનેસ્ટીને પોલિસી બનાવો ને તો આજથી જ લાભ મળે એવું માનવાની ભૂલ નહીં કરવાની એ થોડા વર્ષ પછી મળે પણ એ મળે ને લોંગ લાસ્ટિંગ એ સ્વામીનું કહેવાનું હતું અને 67ની સાલમાં એમની નીતિ હતી એના ફળ એમને 2007ની સાલની અંદર 2005ની સાલની અંદર મળ્યા એમ કંઈ પેલું એક પાઇપલાઇન માટે પ્રશ્ન હતો અને અહીંયા દિલ્હીમાં એક સાથે 100 એકરની જમીન એ સ્વામીને સારી રીતે એટલે કે કાયદેસર રીતે સમર્પિત કરીને અક્ષરધામનું નિર્માણ કરવામાં મદદરૂપ થઈ એ નીતિ ક્યારે હતી પાઇપલાઇનમાં નીતિ રાખી એક બાજુ 100 એકરની જમીનનો પર એ લાભ ક્યારે પ્રાપ્ત થાય છે એટલે હવે પછી આપણે એ ખ્યાલ રાખીએ કે થોડી ધીરજ અત્યારે છે ઇન્સ્ટન્ટ ઢોકળા ઇન્સ્ટન્ટ બોમ્બ ઇન્સ્ટન્ટનો જમાનો ઇન્સ્ટન્ટ ગોટા બધાને બધું ઇન્સ્ટન્ટ જોઈએ બરાબર લાભ પણ ઇન્સ્ટન્ટ જોઈએ આ સ્ટાર્ટઅપ કરીએ છીએ અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે અંદર અંદર મતલબ કરતા પણ હશે કે આપણે એક સ્ટાર્ટઅપ કરીએ સરસ એ સ્ટાર્ટઅપ કર્યું એટલે આજે સ્ટાર્ટઅપ કર્યું મહિનામાં તમે સીધા 50,000ના નફા સુધી પહોંચાડો આ બની શકે છે એકદમ બની શકે હા કોઈક વસ્તુ ક્લિક થઈ ગઈ અને કરો એ જુદી વસ્તુ છે પણ બાકી યુ હેવ ટુ મેક પેશન્સ વિથ ધ મોરાલિટી બરાબર તો આ લેવલ ઉપર આપણે થિંક આઉટ કરવું પડશે એટલા માટે તમને બધા નાનપણથી અમુક વસ્તુ કહેતા હશે વહેલો ઉઠ વહેલો ઉઠ નાના શિક્ષકોએ તમને યાદ આવે અક્ષર હારા કાઢતો નથી એવા કેટલાક શિક્ષકોએ મળ્યા હશે રોજ તમને એકની એક વાત 5, 7, 10 વખત કહેવામાં આવતી હશે અત્યારે પણ કેટલાકને આવતી હશે બરાબર સુધર સુધર હવે બરાબર 70 વખત કીધું સુધર બરાબર આવું ઘણી વખત કહેવામાં આવતું હોય છે હું તમને સ્વામીની આ સ્ટ્રેન્થની વાત કરું છું પ્રમુખ સ્વામી મહારાજે ખાલી એક વખત જાદુગર કેલાલને એવું કીધેલું કે આપણે જાદુના ક્ષેત્રમાં છો એટલે લોકોને જાણીને છેતરવાના જ છે આમ તો પણ એ તમારો ધંધો છે એમાં ક્યાંય અનૈતિકતા ના આવે એટલો ખ્યાલ રાખો બસ આટલું જ કીધેલું એ વાતને વર્ષો થઈ ગયા એક ગુટકા કંપનીએ કેલાલને એ વખતે 1 લાખ રૂપિયા આપીને કીધું તમારે ખાલી ગુટકા લઈને ઊભા રહેવાનો હું ફોટો પાડીએ બાકી બધું અમારું અમે જે કહીએ એમ ખાલી ફોટો પાડો તમારે જાહેરાતમાં ઊભા રહેવું આણે કીધું ભાઈ હું ગુટકા બીડી સિગરેટ ખાતો પીતો નથી મેં આ માટે મનાઈ કરી છે આવું કરવા એ કે તમને જો એવું લાગતું હોય ને કે તમને પૈસા ઓછા પડે છે તો અમે 11 લાખ રૂપિયા આપી કેટલા આ વાત છે છેક 2006ની વાત તો સ્વામી કહે કે એટલે કેલાલ કે 11 લાખ રૂપિયા આપવા તૈયાર થયા હતા હવે એમણે જાતે એક મંત્રી પણ હાજર હતા અને કેલાલે જાતે એક સભાની અંદર સ્વામીની ઉપસ્થિતિમાં પોતાની આ વાત કરી અને કહે છે કે પ્રમુખ સ્વામીએ મને આશીર્વાદ આપીને પ્રેરણા આપેલી એક જ વખત કે નીતિથી ચાલજો અને વ્યસન મુક્ત રહેજો તો એ દિવસથી આજની ઘડી મારે ખાલી ફોટો પડાવવા ખાલી ગુટકાનો એ વખતે 11 લાખ મળતા હતા પણ મેં એની મનાઈ ફરમાવી દીધી ખાલી એટલું જ કે સ્વામી મારી ઉપર ખુશ થાય બસ મારે તમને એટલું જ કહેવાનું કે તમારા મમ્મી પપ્પા તમારા પર ખુશ થાય એનાથી મોટા તમારી ઉપર કયા આશીર્વાદ નથી આ બધા સર ટીચર્સ તમારી ઉપર ખુશ થાય એ લોકોને તમારા માટે ગૌરવ થાય જેમ હમણાં બોલે હમણાં શરૂઆત કરી કે ભાઈ
वी ऑल आर प्राउड ऑफ यू, वी आर ग्लेड टू सी यू, आ बदा शब्द फॉर्मालिटी में बोलाय था, पर खरा अर्थ नी अंदर तमे जो अंदर थी आवाज लागो होय ने मम्मी पप्पा नो के सर टीचर नो, ये बोली उठे के प्राउड टू सी यू, ये क्यारे थाय? तमारा मां आ नैतिकता नो पुरस्कार ए तमने प्राप्त थयेलो होय तो ए थई शके छे। अने एटले સ્વામીએ અનેક વખત આ બાબતની શુદ્ધિ, એ સાધનની શુદ્ધિ, નૈતિકતાની શુદ્ધિ એ એમણે કરાવી છે। હ્યુસ્ટનમાં અમેરિકામાં સ્વામી 1984માં બિરાજમાન થયેલા। કોઈકે કીધું કે અહીંયા એક બહુ મોટું બેપ્ટિસ્ટ ચર્ચ છે, દર્શન કરવા જેવા છે, તો જરાક જઈ આવીએ। એ ગયા અને ગયા તો સ્વામીને એવું કરું કે કોઈ તીર્થમાં કે આવા સ્થાનમાં જાય તો મુખ્ય વ્યક્તિને મળું, તો એને મળવા ગયા। તો પેલા પણ બહાર આવ્યા, સંતને, હિન્દુ સંતને જોયા તો છેક પગથિયા સુધી, તો બંને જણા પગથિયા, ફોટો પણ છે, પગથિયા પર બેઠા। પછી સ્વામીએ કીધું કે તમારી ચર્ચની પ્રવૃત્તિઓ પણ કહો, એટલે બધી પ્રવૃત્તિઓ કીધી, અમે સ્કૂલ છે, કોલેજ છે, હોસ્ટેલ છે, આ છે, હોસ્પિટલ છે। તો સ્વામી કે એનું ફંડિંગ કેવી રીતે આવે છે? એટલે પેલા એ વાત કરી કે અમે છે ને એને માટે એક બિંગો બનાવ્યો છે, બિંગો ખબર, જુગારખાનું, એક મોટું 25 માળનું બિંગો બનાવ્યું છે, કેસિનો, તેની અંદર જે આવે એમાંથી પૈસા આવે છે અને એમાંથી આ બધી સમાજની પ્રવૃત્તિ કરીએ છે। તો સ્વામી કે એક બાજુ બગાડવાના અને બીજી બાજુ સુધારવાના, આ અનીતિનો પૈસો આવે છે અને એનાથી તમે એમ લાનો છો કે આવનારા સમયની અંદર તમને, તમને, તમારા વિદ્યાર્થીઓને, તમારા રોગીઓને ફાયદો થશે? તો સ્વામી બોલ્યા, સ્વામી કે જેની ધર્મમાં છૂટ નથી એવી વસ્તુ જુગાર એ રમાડીને જો તમે હરામ વૃત્તિ પોષવી એ તમને યોગ્ય લાગે છે? સ્વામી કે આ કોઈ જગ્યાએ કાયદેસર નથી, મને લાગે છે કે તમે આ બંધ કરો અને ફંડનો બીજો સોર્સ શોધો। તો પેલા એકદમ સ્તબ્ધ થઈ ગયા, એમને કોણ આવું કહે? તો એમણે તે વખતે કીધું કે તમારા આદર્શો બહુ ઊંચા છે પણ અમે એમાં ચાલી શકીએ કે નહીં એનો ખ્યાલ નથી। મુદ્દાની વાત મારે તમને જે કેવી છે તે આ છે। મિત્રો, છેલ્લે મારે સમય તો ઘણો ગયો છે, પણ હું છેલ્લે એટલું જ કહીશ કે એક મનુષ્યની ક્વોલિટી અને બીજી તમે જેનો વેપાર કરો છો એની ક્વોલિટી, આ બેને સાચવવું હોય તો નીતિ વગર ચાલવાનું નથી। તમારી પોતાની ક્વોલિટી, તમે જે વસ્તુ વેપાર કરવા માંગો છો તેની ક્વોલિટી, આ બંને એની વાત હું કરીશ। કારણ કે પ્રેમવતી વગેરે રેસ્ટોરન્ટનો તમે લાભ લીધો હશે, BAPSની જ્યારે એની શરૂઆત થઈ ને ત્યારે સ્વામી એકદમ સ્પષ્ટ બોલેલા, સ્વામી કે આ કમાવા માટે નથી, હરિભક્તોને સારું શુદ્ધ અનાજ મળે, ભોજન મળે એને માટે છે। ક્વોલિટી નહીં સાચો તો તમારી સામે જ બીજો ઊભો થઈ જશે અને એમ કહે છે આજે એટલા માટે મારે વાત કરવાની છે। તો હવે આની સાથે સાથે હું ધંધાના 2 કે 3 ફટાફટ પ્રિન્સિપલ્સની વાત કરી દઉં। પહેલી વાત તો એ છે કે કોઈના ટાંટિયા ખેંચવાનું રહેવા દે, કોઈના પણ નહીં, આ સ્વામીના નહીં, જૂના સિદ્ધાંતોની વાત છે, પણ સ્વામીએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું છે। ઉદ્યોગમાં હંમેશા આ થતું હોય, પેલા એ બટરની જાહેરાત આપી કે જો અમારું સુપર વ્હાઈટ બટર, તો બીજા એ બીજા બટરની કંપનીએ કીધું કે અમે અમે પોષક તત્વો કાઢીને બટરને વ્હાઈટ બનાવતા નથી, પીળા બટરવાળા એવી જાહેરાત કરી। તે પાછી પેલા એ જાહેરાત એમ કરી કે અમે દવા નાખીને, કેમિકલ નાખીને અમારું માખણ એ યલો બનાવતા નથી। બસ આ બસ ટાંટિયા ખેંચ જ છે, તમે પ્રેક્ટિકલ સીધા જાઓ કે આ અમારી ક્વોલિટી છે, અમે અમે ભરોસાપાત્ર વ્યક્તિ છીએ। સ્વામીએ આ લેવલ ઉપર કામ કરીને બતાવ્યું છે અને એટલે એમણે આટલી બધી સમાજસેવા, તમે લિસ્ટ જોયું ભૂકંપથી માંડીને, અરે ભૂકંપમાં સ્વામીએ જે ઘર બનાવ્યા હતા એ ઘરની ક્વોલિટી એમાં પણ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું। ગાંધીનગરમાં સ્વામી ઉદ્ઘાટન હતું, અક્ષરધામનું ઉદ્ઘાટન, એના આગલા દિવસે સ્વામી પાછળ વડ છે એ વડથી અંદર પ્રવેશ્યા અને મોટા ભાગે બધાના મનમાં શું, મંદિર જોવા જ જશે, તો સ્વામી પાછળ જે ટોયલેટ બ્લોક છે ત્યાં સીધા ગયા ટોયલેટ બ્લોક, તો કે કોઈને એમ લાગ્યું કે ઉપયોગ કરવો હશે, પણ સ્વામી અંદર ગયા
तो पी बदा फ्लश चेक कराया बढ़ चोखाई जी बढ़ू जो पी बार स्वामी के आटली चोखाई है एट हमें अमने विश्वास है तब अक्षरधाम मैनेज कर सकस। मैं समझाए क्वॉलिटी बात क्या आग आए कॉम्प्रोमाइज न करने बात क्या आए तो आ बाबते अपने वधारे सावधान थवानी जरूर छे। अने छेल्ली वात ए छे आत्मनिर्भर भारत नी न्यू एजुकेशन पॉलिसी हमणा जे आ वर्षथी डिक्लेर थई अने गया वर्षथी अने आ वर्षथी अने लगभग बधी स्कूलों में लॉन्च करवानुं काम चाली रह्युं छे। हूँ पण आ शाळाओ साथे संकळायेलो छुं। एनईपीमां जे आत्मनिर्भरतानी वात के मोदी साहेब जे आत्मनिर्भरतानी वात करे छे तमे बधा टेक्निकल साउंड व्यक्तिओ थवा तैयार थवा जई रह्या छो तो हूँ तमने एटलू ज कहीश के आत्मनिर्भर भारतनो अर्थ एक ज छे अने ए छे स्किल डेवलप करवी। ज्ञानना चार फॉर्मेट छे। पहेलू इन्फॉर्मेशन। हेलो याद राखजो बधा हवे तमने कोई पण पूछे तो आ लेवल ऊपर तमारे जवानुं छे एटला माटे आ छे इन्फॉर्मेशन जे जरूरी छे ने तमने चो तरफ मळी आवे छे। बीजू छे स्किल एने माटे एफर्ट लगाडवो पड़े छे। स्किल इज वन ऑफ द बेस्ट पार्ट ऑफ द नॉलेज। थर्ड इज अंडरस्टेन्डिंग विवेक भान आम कराय आम न कराय आम बोलाय आम न बोलाय विचाराय आम न विचाराय। अने छेल्ले आ छे विजडम। विजडम एटले प्रज्ञा। इट मीन्स द क्वॉलिटी ऑफ लीडरशिप इज विजडम। आ चार लेवल ऊपर तमे विचार करी शको तो आ काम थाय। मने याद छे अमारा एक देवनंदन स्वामी छे એમણે મોટા મોટા અક્ષરધામમાં નિર્માણ થતું હતું ત્યારે મોટા મોટા પથ્થરો એને કોતરવામાં મહિનાઓ જાય કેવી રીતે કામ થાય હવે એને માટે કોઈ શિલ્પીઓ પણ તૈયાર ન થાય એટલી ઝડપથી કામ કરવા એમણે જાતે એક મશીન બનાવ્યું। બધા સંતોને ખબર છે એક બાજુ માટીનો હાથી હોય અને બીજી બાજુ એની ઉપર જેમ ફરતું હોય અને આ બાજુ એ માટીના હાથીને કોતરવાનું કામ એ હથોડાને છીણી સાથે ચાલે। સ્વામીએ જ એમને કીધેલું સ્વામી કે એવું કંઈક શોધી કાઢો ને કે જેથી ઝડપ પણ થાય ને ક્વોલિટી કામ મળે। આવી ઘણી ઇન્વેન્શનની રીતો એ સ્વામીએ સંતોને પ્રોત્સાહન આપીને કરાવડાવી છે। મુદ્દાની વાત એટલી છે કે જે દિવસે આપણને ખરાબ કરવાનો વિચાર આવે તે દિવસે સ્વામીનો આ વિચાર કરજો સારા થવું સહેલું છે। સારા થવું સહેલું છે ખરાબ થવું એ જ અઘરું છે। નીતિમત્તા એને પોલિસી બનાવીએ આજે લાભ જલ્દી નહીં મળે આવનારો સમય તમારો છે। થેન્ક યુ વેરી મચ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષરપુરુષો તમઃ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદમ સુખમ અર્પયે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષરપુરુષોત્તમ મહારાજની જય। राधा कृष्ण देव जय। सियावर रामचंद्र भगवान जय। उमापति महादेव जय। प्रमुख स्वामी महाराज जय। महंत स्वामी महाराज जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव जय। अत्यारे अपने हरिकृष्ण भाई ने નૈતિકતા વિશે સાંભળ્યા। ઉદ્યોગ અને વ્યવસાયમાં નૈતિકતા, તમને એમ થાય કે અમે તો હજી અભ્યાસ કરીએ છીએ અને અત્યારથી શા માટે તમે આવા અઘરા ડોઝ અમને આપો છો? એમ તો બપોરે જમીન બેઠા છીએ અને હેવી ડોઝ આપવાને બદલે કંઈક લાઈટ વાતો કરો, કંઈક જોક્સ કહો, એવું લાગે। પરંતુ વાસ્તવિકતા એ છે કે જેટલું આપણે અત્યારે તમે જાણ્યું હશે, સમજ્યા હશો અને મનમાં નક્કી કર્યું હશે તો આમાંથી જ કોઈક મોટા બિઝનેસમેન બને, આમાંથી જ કોઈક મોટા વ્યવસાયના મોટા વેપારી બને। પણ જો આ શબ્દો અંદર હશે તો એ ખૂબ કામ કરશે। એક વખત એક બહુ મોટા વૃક્ષને એનું થડ બહુ મોટું હતું અને વ્યાસ ઘણો મોટો વ્યાસ હતો, એમ લાગ્યું કે આ વૃક્ષનું જો થડ કાપવામાં આવે તો એમાંથી ઘણું બધું લાકડું મળશે અને એ વૃક્ષ કાપ્યું
તો અંદરથી પોલું હતું, ફક્ત બે કે ત્રણ ઇંચ જ લાકડું મળ્યું, અંદરથી પોલું હતું, ઝાડ ઘણું મોટું હતું. એમ કેમ થયું? અને વનસ્પતિ શાસ્ત્રીઓએ આના ઉપર અભ્યાસ કર્યો ત્યારે ખબર પડ્યું કે જ્યારે પૃથ્વી ફાડીને એ છોડ બહાર નીકળતો હતો ત્યારે પાણીનું એકાદ બુંદ એના બે જે શાખા જેવું હતું કે બે પાંદડા એની વચ્ચેથી અંદર ઘૂસી ગયેલું, એ પોલાણ ડેવલપ થયું. અને એ પોલાણ 20 વર્ષ પછી વૃક્ષ કાપ્યું, થડ કાપ્યું ત્યારે પોલું નીકળ્યું. એ પરિસ્થિતિ થાય, તમને ખ્યાલ હશે, મોટા મોટા બિલ્ડરો પણ સાફ થઈ ગયા છે, કારણ કે પોલાણવાળા હતા. મોટી મોટી કંપનીઓ જેના અબજો રૂપિયાની બિલ્ડિંગો આજે એમને એમ પડ્યા છે, કારણ કે પોલાણવાળા હતા. હું નામ નથી દેતો. મોટી મોટી કંપનીઓ જે એમને ફ્લાઇટો ઉડતી હતી એ અત્યારે પોલાણને લીધે ઉડી ગયા છે. અને અમુક હજી ભલે એ મહિને 2 કરોડ 5 કરોડનું ટર્નઓવર કરતા હશે પણ સ્થિર છે. શું તમે ઈચ્છો છો કે તમે અબજો રૂપિયા ભેગા કરો અને ફૂંક મારીને અબજો ઉડી જાય અને તમે રોડ ઉપર આવી જાઓ? એવું નથી આપણે ઈચ્છતા. તો એટલા માટે તમારા ભવિષ્ય માટે સાહેબે વિચાર કર્યો, પરાગભાઈ સાહેબે અને અધિકારીઓએ, કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો અભ્યાસ કરીને એ આપણે વિશેષ એ આવા મહાપુરુષો કઈ રીતે કયા આદર્શથી ચાલે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુવર્તતે. મોટા પુરુષના આચરણમાંથી જોવું કે કઈ રીતે આગળ વધ્યા. ભલે ઉદ્યોગ હોય, વ્યવસાય હોય, હું સત્યનારાયણની કથા કરવા એ નથી બેઠો. મને પણ ખ્યાલ છે કે મારે ફક્ત તમને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો નથી કરવાની. તમે તમારા જીવનમાં આગળ વધો એ માટે નૈતિકતાના ઉત્તમ ઉદાહરણો પીરસવા એ માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ. અને એ વિચાર કરીએ છીએ, એક નિલેશ પટેલ નામનો યુવક અહીંથી અમેરિકા ગયો, મહેસાણા તરફના યુવકો એટલે કે ઉત્તર ગુજરાતના યુવકો અને ઘણા બધા લોકો ગેરકાયદેસર માર્ગ, ન કેવળ મહેસાણા કે ઉત્તર ગુજરાત, ઘણા લોકો ગેરકાયદેસર રીતે જતા હોય છે. એ પેસી ગયો કોઈ રીતે, હજી એનું સ્ટેટસ થયેલું નહીં, એ સ્ટુડન્ટ વિઝા ઉપર ગયો હશે અથવા વિઝિટર વિઝા ઉપર ગયો હતો. પણ એક ગેસ સ્ટેશનમાં એટલે કે પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતો, ત્યાં ગેસ સ્ટેશન કહેવામાં આવે છે. ગેસ સ્ટેશનમાં નાની ગ્રોસરી દુકાન પણ હોય, જેમાં લોટરીની ટિકિટ પણ હોય, એમાં દારૂ પણ મળતો હોય, પેપર પણ મળતું હોય, ચોકલેટ પણ મળતી હોય, બધું સાધારણ વસ્તુઓ મળતી હોય. આ નિલેશ ત્યાં એને લોટરીનું કામ સોંપવામાં આવેલું કે તારે કોઈ લોટરીની ટિકિટ ખેંચવાનું કે તો ખેંચીને આપવાની, ને પૈસા જે ડોલર હોય આપણે લઈ લેવાના. એક યુરોપિયન અમેરિકન યુરોપિયન મહિલા દરરોજ ટિકિટ ખેંચે, $1 કે $2 જે કંઈ ટિકિટો હશે, પછી આને આપે એટલે એ ટિકિટ લઈ અને કોમ્પ્યુટરનો નંબર નાખે અને કહે કે તમને લોટરી નથી લાગી. ન જ લાગે, બધા આખી દુનિયા થોડી લાગે છે, નહીતર ઓલા કંપનીવાળા રોડ ઉપર આવી જાય. એક દિવસ એવું બન્યું કે નિલેશે લોટરીની ટિકિટ લીધી, નંબર કોમ્પ્યુટરમાં નાખ્યો અને આશ્ચર્ય $3 મિલિયન, $30 લાખ ખુદા દેતા હે તબ વગર છપ્પર ફાડે આપ્યો, રિપેરિંગનો ખર્ચો નહીં. એટલે ખુશ થઈ જઈએ આપણે કે ઓહો આટલું બધું મળ્યું. નિલેશને એક ક્ષણ વિચાર આવ્યો કે આ મહિલાને તો ખબર નથી, બીજી ટિકિટ ખેંચીને એને આપી દઉં અને આ પૈસા કરી શકે. હજી એનું સ્ટેટસ નથી અમેરિકામાં, એ $30 લાખ લઈને ભારત પાછો આવી ગયો હોત તો એને કંઈ વાંધો નહોતો, શાંતિ હતી. બીજી ક્ષણે વિચાર આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ રાજી નહીં થાય. મોટા પુરુષો સામે જ્યારે દ્રષ્ટિ હોય ત્યારે એ વિચાર પણ આવે, જેમ હમણાં આપણે કહ્યું કે માતા પિતા રાજી નહીં થાય, કે આપણા આદર્શો રાજી નહીં થાય. એ વિચાર સાથે બીજી ક્ષણે
એને મહિલાને કહ્યું કે તમને આટલી ટિકિટ લાગી છે, પહેલા કે મને લાગે જ નહીં કારણ કે હું તો ઘણા વખતથી કરું છું. પછી બે ચાર બીજા યુરોપિયન ભાઈઓ ત્યાં ઊભા હતા, એમને બતાવ્યું, એમને સમજાવ્યા અને ટિકિટ આપી અને એની વ્યવસ્થા કરી. પણ નિલેશભાઈને વિચાર આવ્યો કે મને એક ક્ષણ વિચાર આવ્યો કેમ, પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો કે સ્વામી મારી આટલી ભૂલ થઈ છે, કે મને એક ક્ષણ વિચાર આવી ગયો કે હું રાખી લઉં. નીતિમત્તા આ ધોરણે પહોંચે એ વ્યક્તિને કોઈ પણ ક્યારેય ચેલેન્જ નહીં કરી શકે. એના જીવનમાં દુઃખ આવશે પણ એને દુઃખ સહન કરવાનું બળ પણ મળશે. એના જીવનમાં કદાચ એટલો બધો પૈસો નહીં આવે પણ જે પૈસો આવશે એ પૈસામાં એ સુખ શાંતિથી રહી શકશે. તો નીતિવત્તા એવી વસ્તુ છે કે બહાર દેખાતી નથી, એના સ્લાઇડ શો હોતા નથી, પણ જીવનમાં ખૂબ ખૂબ ઉમદા કામ કરતા હોય છે. હવે ગાંધીનગર રહું છું, ગાંધીનગર શહેર માટે એમ કહેવાય છે ગાંધી વિનાનું ગાંધીનગર, એટલે આમાં સત્ય અહિંસાને છે આપી દેવામાં આવી હોય એ પ્રકારે. પરંતુ ત્યાં એક અશોકભાઈ રાવળ નામે આપણી ગુજરાત પરિવહન, બસ પરિવહન, SRT આપણી બસો, જે ST બસો, એનું જે પરિવહનના બહુ મોટા ઓફિસર તરીકે, પરચેજ ઓફિસર તરીકે એમની નિમણૂક થઈ, ગુજરાત રાજ્યના પરચેજ ઓફિસર, એટલે એમના હાથ નીચેથી વર્ષે કરોડો રૂપિયાનું પરચેજ, લોખંડ છે, બસોની બધા પાર્ટ છે, એ બધું ખરીદવાનું થાય. હવે પરચેજ ઓફિસર થાય ને એટલે લીલા લેલો, કારણ કે પરચેજ ઓફિસર પાસે બધા આવે, સાહેબ મારો માલ, તમારા દીકરાને સોનાની ચેન, કહેવાનું નહીં, પહેલાં પહેરાવી દે ને પછી પેલો આપે. સોનાની ચેન એ દિવાળી ઉપર આવી જાય, બીજું કંઈક લગડી આવી જાય, કંઈક સિક્કો આવી જાય, ફલાડું આવી જાય, ઢેકડું આવી જાય, પૈસા પરચેજ ઓફિસર પાસે ઢગલા બંધાવે. અશોકભાઈ રાવળ કહે છે કે મેં મારી જિંદગીમાં ક્યારેય એક પણ વખત આ પ્રકારનો પૈસો લીધો નથી. એક ભાઈ આવ્યા અને કે સાહેબ આટલું કામ કરી દો ને, અમારો માલ તમે લો. અશોકભાઈ કે ગુણવત્તા હશે તો લઈશું. કે સાહેબ ગુણવત્તા મારો ગોળી તમારે સહી કરી દો ને, પતિ જાય, કેટલા જોઈએ છે? એ કે ના મારે નથી જોતા. તો કે ધર્માદામ આપી દેજો, તમે તિલકવાળા છો ને, સ્વામિનારાયણના મંદિરમાં આપી દેજો. અશોકભાઈ કે હું તમને કાલે કહીશ. અને બીજે દિવસે એમણે સંતોને વાત કરી કે આવી રીતે સ્વામી આટલા લાખ રૂપિયા મળે છે, અમને થાય ને આવતું હોય તો આવવા દો, આપણે ઉજળા કરી દઈશું આમથી આમ કરીને. પણ સંતોએ કહ્યું કે એને કહેજો તમારે ડોનેશન આપવું હોય ને તો તમે જાતે મંદિરમાં આપી દો, પણ અશોકભાઈ થ્રુ નહીં. એનો મતલબ શું? અશોકભાઈને આપે એ લાચ ગણાય, બરાબર, અને મંદિરમાં તમે ડોનેશન આપો એ તમારું પોતાનું આગવું કહેવાય. તો એક નીતિમત્તાના ધોરણો હોય છે. પ્રમુખ સ્વામી મહારાજની નૈતિકતા ક્યાં કેટલી સુધી કામ કરે છે, ઇંગ્લેન્ડમાં લોટરી, ત્યાંની સરકારે લોટરીની ટિકિટો કાઢેલી અને સારું એવું ફંડ ભેગું થયેલું અને ફંડનું એ લોકો ચેરિટીમાં કામ કરવાનું હતું, પાઉન્ડમાં લાખો પાઉન્ડ ભેગા થયેલા. અને એ વખતે પ્રિન્સ ચાર્લ્સ આપણા લંડન મંદિરે આવેલા અને પ્રિન્સ ચાર્લ્સે ન્યૂઝપેપર વાળાને એટલું કહ્યું કે આવી સંસ્થા હોય એને આ ફંડ આપવું જોઈએ, કારણ કે પ્રિન્સ ચાર્લ્સ આ ફંડના ચેરમેન હતા. આવું ટ્રસ્ટ હોય, આવી સંસ્થા હોય એને આ ફંડ આપવું જોઈએ. હવે લાખો ડોલર મળવાના હતા ઊંટના હોઠની જેમ. પ્રમુખ સ્વામી મહારાજ તો કઈ વાત કરી, સ્વામી આપણને આપવું જોઈએ, આપ્યું નથી કે આપવાનું, કોઈ નેગોશિએશન થયું નથી, કોઈ ફોન થયો નથી, આપવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને કહીએ કે સ્વામી આપણને આપવું જોઈએ એવી વાત થઈ છે તો આપણે આગળ કાગળિયા કરીએ. સ્વામી કે જુગારનો પૈસો આપણે જોઈતો નથી, આપે તોય ન લેતા. આ વિચારજો, તમને શોર્ટકટ મળશે અનૈતિકતામાં, એ જુગાર જ છે.
અનૈતિકતા એક પ્રકારનો જુગાર છે જે શોર્ટકટથી મળે છે, પણ એ શોર્ટકટથી મેળવેલો પૈસો એ કદાચ તમારા લોંગ કટથી મેળવેલા પણ ઉડાડી દેશે, એ પણ વાસ્તવિકતા છે. એ સમજવાનું એ બને છે કે પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં ક્યારેય અપેક્ષા રાખી નથી કે આપણે વધારે પૈસા ભેગા કરીએ, અથવા તો એ રીતની પ્રેરણા આપી નથી. સાધુ હોય, યુવક હોય, ઉદ્યોગપતિ હોય, બિઝનેસમેન હોય, કોઈ પણ હોય, પ્રમુખ સ્વામી મહારાજ આ જ વાત કરતા રહ્યા છે કે જેટલું તમે નીતિમત્તા રાખશો એટલો તમને ફાયદો થશે. શૈલેશભાઈનું નામ કદાચ સાંભળ્યું હોય તો, શૈલેશ સકપરિયા નામના યુવકનું નામ અહીંયા સાંભળ્યું હશે કદાચ તમે બધાએ. એ પણ આપણા સારા એવા એક મોટિવેશન સ્પીકર છે, અને એ એક સ્કૂલ, એને અમુક ઇન્વેસ્ટિગેશનનું ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલું, અને શિક્ષણ સમિતિમાં હતા, રાજકોટ જિલ્લા શિક્ષણમાં એ આગળ પડતા કંઈક કર્મચારી તરીકે છે. એની પાસે એક કંપની આવી અને કે સાહેબ આપણે રાજકોટ જિલ્લામાં આ ટ્રેનિંગ, કોમ્પ્યુટરની આ ટ્રેનિંગ જો ગોઠવી દઈએ ને, તમે સહી કરી દો તો આ ટ્રેનિંગ દરેક સ્કૂલમાં ગોઠવવાનું પાસ થઈ જાય. કે પણ આ ટ્રેનિંગ કોના માટે છે? એ કે પેલા ક્લાર્ક હોય એ બધા માટેની ટ્રેનિંગ છે, બરાબર છે. પછી એ કે સાહેબ જે સાહેબો છે જે ભણાવે છે એને આ ટ્રેનિંગ, પણ સાહેબોને શું જરૂર છે કોમ્પ્યુટર ને આ પ્રકારના ગણિતને કોમ્પ્યુટરના ક્લાસ લેવાની? કે શું જરૂર છે? રહેવા દો ને, તમારે કેટલા રૂપિયા જોઈએ છે? તમારે જરૂર છે કે નહીં? કે ના, એ ન ચાલે, કે એ ન કરવું જોઈએ. એ કે સાહેબ તમે આમાં સહી કરી દો એટલે આટલા ક્લાસ દરેક સ્કૂલમાં ગોઠવાઈ જાય અને તમારા ઘરે આટલા રૂપિયા આવી જાય. શૈલેશભાઈએ વિચાર કર્યો કે આ યોગ્ય થતું નથી. એમના પરિચયમાં ગાંધીનગરના આ વિભાગના સચિવ હતા, એમણે જઈને વાત કરી કે આ પ્રકારે ચાલે છે, જે શિક્ષકોને આ ક્લાસની જરૂર નથી એને પોતાના કોમ્પ્યુટર વેચવા માટે સરકાર પાસે સહી કરાવી અને આટલા ક્લાસ કરાવવા માંગે છે. ત્યાંથી આગળ વધીને બીજા જિલ્લામાં ગયા તો કંઈક એમને કંઈક પ્રાધ્યાપક સાથે બેસવાનું થયેલું, પ્રિન્સિપાલ સાથે. એ વખતે એક શિક્ષક આવીને કહ્યું કે સાહેબ મારાથી ફરજિયાત આ ક્લાસ એટેન્ડ નહીં કરી શકાય. રાઈટ, ચમક થઈ કે આ ક્લાસ તો મારે, મેં ના પાડેલી રાજકોટ જિલ્લામાં. એ પ્રિન્સિપાલને કહ્યું કે આ ક્લાસ, આ કે ક્લાસ ઓર્ડર થઈ ગયો છે ઉપરથી શિક્ષણ સમિતિ તરફથી, અને અમારે આટલા રૂપિયા ભરવાના છે અને સરકાર ભરી દેશે. એને લાગ્યું કે આ આખા રાજ્યમાં આ ફરી વળ્યું છે. એને અધિકારીને વાત કરી અને લગભગ નહીં નહીં તો કરોડો રૂપિયાના સરકારના ખોટા રૂપિયા જવાના હતા અને બધા કોન્ટ્રાક્ટ રદ થયા અને પૈસા બચ્યા. એક વ્યક્તિ નીતિમાન બને તો ઘણું બધું બચાવી શકાય છે, ઘણું બધું કરી શકાય છે. આપણે એ તરફ આગળ વધીએ. જેમ હમણાં હરિકૃષ્ણભાઈએ કહ્યું, સારા થવું સહેલું છે, ખરાબ થવું અઘરું છે. એ મનમાં ફિટ કરીએ અને સારા થવા માટે આવા આદર્શ પુરુષો પ્રમુખ સ્વામી મહારાજ જેવા, એમના તરફ આપણે દ્રષ્ટિ રાખીએ. આજે જ્યારે આપણે અહીંયા પીપી સવાણી યુનિવર્સિટી અને આર શોધ સંસ્થાન સાથે કામ કરીએ છીએ, ત્યારે આર શબ્દ છે એ અક્ષરધામ સેન્ટર ફોર એપ્લાઇડ રિસર્ચ ઇન સોશિયલ હાર્મોની, એના આધારે AARSH એ રીતે લખાયેલો છે. તો અમારો મૂળ વિષય જ છે એપ્લાઇડ રિસર્ચ, એટલે આપણા જીવનને ઉર્ધ્વગતિ પમાડે એ પ્રકારનું રિસર્ચ. અને એ પ્રકારના કાર્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી BAPS સંસ્થાના મુખ્ય માતૃ સંસ્થા સાથે રહીને થઈ રહ્યા છે, ઘણા બધા થાય છે. અને એ સમગ્ર સંસ્થાના સૂત્રધાર પ્રમુખ સ્વામી મહારાજ એમના શતાબ્દી મહોત્સવ નિમિત્તે December 15 થી January 13 સુધી એક કેવો મોટો નીતિમત્તાનો મહોત્સવ યોજાશે. આપણે કલ્પનામાં નહીં હોય પણ 800 એકર જમીનમાં આ ઉત્સવ થવાનો છે.
આ ઉત્સવમાં આપ બધા જ ખાસ ખાસ પધારજો. પદાધિકારીઓને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને સ્પેશિયલ પણ એ વખતે આમંત્રણ આપીશું. આપ સૌ પણ ત્યાં તમે જોશો તો તમને પ્રત્યેક પગલે નૈતિકતાના ઉદાહરણો દેખાશે અને જીવનમાં એપ્લાય થઈ શકે, આપણે આગળ વધી શકીએ, આપણે ઉર્ધ્વગતિ કરી શકીએ, આપણે સમગ્ર માનવ જાતને આપણાથી શરૂઆત કરી અને બીજાને પણ આગળ વધારી શકીએ એવો ખૂબ મોટો ઉત્સવ આવી રહ્યો છે. આપ સૌ કોઈને એનું આમંત્રણ છે. એ ઉત્સવ નિમિત્તે જ આજનો આ સેમિનાર છે. તો ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ સૌને ખૂબ સદબુદ્ધિ આપે, ખૂબ પ્રેરણા આપે, ખૂબ બળ આપે. તો આપણે બધા ખૂબ સાથે પ્રગતિ કરી અને ખૂબ આગળ વધીએ એ જ પ્રાર્થના છે.